મોરવાડબ તાલુકાના ખટવા ગામે આવેલા સસ્તા અનાજની દુકાનમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ દુકાનનો પરવાનો સસ્પેન્ડ કર્યો હતો। કટવા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક બીએ પટેલને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા અનાજ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા કરતાં દુકાનમાંથી ઓછો જથ્થો મળી આવતા કરાઈ કાર્યવાહી। દુકાનમાંથી 122 કટ્ટા ઘઉં, 87 કટ્ટા ચોખા અને 9 કટ્ટા ખાંડની પડીગઢ દુકાન સંચાલક દ્વારા ઉપરોક્ત જથ્થો બારોબાર વેચી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। કટવા ગામ ખાતે આવેલા સસ્તા અનાજની દુકાનના સંચાલકે પોતાને મળવાપાત્ર તમામ જથ્થો ખરીદ કરી લાવી રેશન કાર્ડ ધારકોને વેચાણ ન કર્યા હોવા છતાં પણ જથ્થામાં ઘટ આવતા કરાઈ કાર્યવાહી। જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર મામલે ખટવા ગામમાં આવેલા દુકાનમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી। ગઈકાલે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખટવા ગામે આવેલ વ્યાજબી ભાવની એટલે કે રાશનની દુકાનની અમારી જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। સદર તપાસણી દરમિયાન દુકાનદાર શ્રી અત્રે સ્થળ પર હાજર ન હતા। ટેલિફોનિક જાણ કરી અને હાજર રહેવા જણાવતા પરંતુ તેઓ લાંબા સમય સુધી હાજર ન રહેતા પંચો રૂબરૂ બોલાવી અને સદર દુકાનને સીલ મારવામાં આવેલી હતી। અમોને દુકાનદાર કેમ હાજર નથી રહેલા વધુ શંકા જતા આજરોજ અમો સવારે ટીમ સાથે હાજર થઈ અને દુકાનદારને પણ હાજર રાખી અને ઓનલાઈન જે જથ્થો છે, લાઈવ સ્ટોક છે તે અને જે દુકાનમાં હાજર જથ્થો છે તે પંચો રૂબરૂ અમોએ મેળવણું કરતા જે જથ્થાની અંદર બહુ મોટી વિસંગતતા જણાઈ આવેલ છે। જેમ કે ઘઉં છે 122 કટા, ચોખા છે 87 કટા, ખાંડ છે 9 કટા અને તેલ છે 161 પાઉચની ઘટ જણાયેલ છે। એટલે કે જથ્થો ઓછો જે છે, જથ્થો એ હાજર જથ્થો નથી, જે જથ્થો ગોડાઉનથી અત્રે ઇસ્યુ કરવામાં આવેલો હતો તે જથ્થો મળેલ નથી। દુકાનદાર શ્રીનો પરવાનેદાર શ્રીનો જવાબ લેતા તેઓ જણાવેલ કે આ જથ્થો છે અમોએ બારોબાર બજારની અંદર વેચાણ કરી દીધેલ છે, જેથી દુકાનદારની આ ગંભીર બેદરકારી અને ક્ષતિ દાખવેલ હોય તેઓનો પરવાનો છે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ એટલે કે મોકૂફ કરવામાં આવેલ છે અને જે કાર્ડ ધારકો છે, કાર્ડ ધારકોને તેઓનું જે હાલ જે હાજર જથ્થો છે એ હાજર જથ્થોમાં કોઈ એમને પ્રતિકૂળ અસર ન પડે, જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર ન પડે તે માટે બાજુની નજીકની દુકાનને પરવાનાને આપી અને જાહેર વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે।